દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન અંગે આજે ખેડૂતો અને સરકાર વચ્ચે 11મી વખતની બેઠક ચાલુ. બેઠકમાં ખેડૂતો સરકારના પ્રસ્તાવ અંગે જવાબ આપશે. મહત્વનું છે કે બુધવારે મળેલી બેઠકમાં સરકારે 18 મહિના સુધી 3 કૃષિ કાયદા સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર આજે ખેડૂતો બેઠકમાં જવાબ આપશે. જોકે બેઠક બાદ જ ખેડૂતોએ કહ્યું હતું કે જ્યાં સુધી 3 કૃષિ કાયદા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં યોજાઈ સીડબ્લ્યુસીની બેઠક. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે કરવામાં આવી ચર્ચા. આ વર્ષે મે મહિનામાં યોજાશે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી. આ સિવાય બેઠકમાં ખેડૂત આંદોલન અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારને સંવેદનહીન અને અહંકારી કહી કર્યા પ્રહાર. સાથે જ બજેટ અંગે સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસમની તેજપુર વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહને કર્યું સંબોધન. કહ્યું, દેશના ભવિષ્ય માટે કામ કરવા, જોખમ ઉઠાવવાથી ડરશો નહીં. સમારોહમાં વિશ્વવિદ્યાલયના 1218 વિદ્યાર્થીઓએ કોવિડ-19 નિયમના પાલન સાથે ડિગ્રી અને સ્વર્ણપદક મેળવ્યા. સમારોહમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી, અસમના મુખ્યમંત્રી સહિત લોકો હાજર રહ્યા. પ્રધાનમંત્રી મોદી પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં રસી લેનારા લોકો સાથે આજે વાતચીત કરશે. પ્રથમ તબક્કામાં રસી લેનારા 6 લોકો સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરશે. વાતચીતમાં રસી લીધા બાદના અનુભવ ચર્ચાશે. દેશભરમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ મહાઅભિયાનમાં પ્રથમ તબક્કામાં 3 કરોડ સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવાનો લક્ષ્યાંક છે. 26મીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ યોજવા પર ખેડૂતો અડગ છે. યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાંથી સેંકડો ખેડૂતો ટ્રેક્ટર સાથે દિલ્હીની બોર્ડર પર પહોંચ્યા હતા. મહત્વનું છે કે છેલ્લા 2 મહિનાથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે, જેમાં 10 વખત સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ નથી આવ્યો. જોકે કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું, યોગ્ય દિશામાં વાતચીત આગળ વધી રહી છે અને જલ્દી જ કોઈ નક્કર ઉકેલ આવી જશે. દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં ખેડૂત આંદોલનને કારણે વેપારીઓને અંદાજે 50,000 કરોડ રૂપિયાનું નુકસાન. આ જાણકારી કેટ દ્વારા આપવામાં આવી છે. નવા 3 કૃષિ કાયદા અને એમએસપી અંગે દિલ્હીની સરહદો પર છેલ્લા 2 મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. કેટ તરફથી ખેડૂતોને અન્ય લોકોના હિતનો વિચાર કરી સરકારને આપેલા પ્રસ્તાવનો સ્વીકાર કરી આંદોલન પાછું ખેંચવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી. ચૂંટણી જે જેમ નજીક આવે છે તેમ તેમ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે હિંસાની ઘટનાઓ પણ વધી રહી છે. બંને પક્ષ એકબીજા પર હિંસા ફેલાવવાના આરોપ લગાવે છે, ત્યારે આ સિલસિલો રોકવા માટે બીજેપીએ કેન્દ્રીય ચૂંટણી આયોગ પાસે રાજ્યમાં સીએપીએફની તૈનાતી કરવાની માંગ કરી છે. કર્ણાટકના શિમોગા જિલ્લામાં મોડી રાત્રે ભેદી ધડાકાથી 8 લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના કેટલાક ઘરના કાચ તૂટી ગયા, સાથે કેટલાક લોકોના મોત થયાની આશંકા છે. જોકે અત્યાર સુધીમાં પોલીસને 8 મૃતદેહ મળ્યા છે. ભેદી ધડાકો થવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. ગણતંત્ર દિવસ 2021ની ફૂલ ડ્રેસ રિહર્સલ 23 જાન્યુઆરીએ યોજાશે. રિહર્સલ સવારે 9:50 શરૂ થશે. પરેડ વિજય ચોકથી શરૂ થઈ નેશનલ સ્ટેડિયમ સુધી પહોંચશે. દર વર્ષે પરેડ વિજય ચોકથી 8 કિલોમીટર દૂર આવેલ લાલ કિલ્લા સુધી જાય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે પરેડનો રૂટ નાનો કરવામાં આવ્યો છે. 26 જાન્યુઆરીએ પરેડની ઝાંખી લાલ કિલ્લા સુધી જશે. પરેડને પગલે કેટલાક રસ્તાઓ પણ બંધ રાખવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી. સુંદર પર્યટન સ્થળ ગુલમર્ગમાં કરાશે ગણતંત્ર દિવસની ઉજવણી. કાતિલ ઠંડી વચ્ચે ગુલમર્ગમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. સેનાના જવાનો ઉજવણીની તૈયારીઓને આપી રહ્યા છે આખરી ઓપ. બરફ પર ધ્વજ લઈને ચાલતા જવાનોનો વીડિયો સામે આવ્યો. સુરક્ષા માટે જમ્મુ કાશ્મીર પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.